जय अक्षर पुरुषोत्तम महाराज जनी, जय शास्त्री जी महाराज जनी, जय योगी जी महाराज जनी, जय हूँ तड़े हरि डुकड़ा ने ते तड़ाए दासे रे अपने भगवानी नजीक जवा माटे હું પણ જે ટાળવાનું છે એ ટળે એ કોણ કોનાથી ટળે તો કે દાસ થાય એનાથી સેવક થાય એનાથી બાકી હું પણ જવું એ બહુ કઠિન છે ભગવાનની આપણે શરણાગતિ સ્વીકારીએ ભગવાનના દાસ બનીએ એના સેવક બનીએ તો આપણો હું ભાવ જાય બાકી ભગવાનની નજીક જવું એ બહુ કઠિન વસ્તુ છે પણ એવા જે દાસને સેવક બન્યા છે ભગવાનની સમીપે પહોંચ્યા છે ભગવાનના સુખનો અનુભવ પણ કર્યો છે લાભ લીધો છે અને જેને હું નથી મૂક્યું એ હંમેશા ભગવાનથી દૂર રહ્યા છે રાવણ પણ બહુ મોટો રાજવી હતો બુદ્ધિશાળી હતો ડાયો હતો ભણેલો હતો બ્રાહ્મણ હતો બધી રીતે શ્રેષ્ઠ બધી રીતે આમ બધું જાણકાર હતો પણ છતાં એનામાં જે હું ભાવ હતો કે હું જ રાવણને મારું જ આખું ભજન થવું જોઈએ તો ભગવાન રામની નજીક ન જઈ શક્યો ન પહોંચી શક્યો ન ઓળખી શક્યો ન એ પ્રાપ્ત કરી શક્યો એમાં હું જ નડ્યું બીજું કાંઈ નથી જો એક મૂકી દીધું હોત તો એનું પણ ભજન થાત પણ એને હું મૂક્યું જ નહીં હનુમાનજીએ એને હું મૂકી દીધું હનુમાનજી સેવક જ બની ગયા દાસ જ બની ગયા કામ એને પણ ખરું જબરદસ્ત કર્યું હતું પણ એને પોતાની બુદ્ધિનું આવડતનું બીજું કાંઈ અભિમાન નહોતું એનું આખું અસ્તિત્વ ભૂલીને રામમય બની ગયા હતા તન્મય બની ગયા હતા રામ એને જ પોતે એ માનતા હતા એટલે પોતાનો ભાવ ભૂલી અને ભગવાનના ભાવને પામ્યા એટલે સેવક થઈ ગયા દાસ બની ગયા તો એને આજે આપણે બધા યાદ કરીએ છીએ હનુમાનજીની મૂર્તિઓ પધરાવી છે હિરણ્યકશિપુ પણ બહુ જ રાજા રાજવી હતો પણ એને પણ હું ન મૂક્યું અને પલ્લાને ઘણું દુઃખ આપ્યું મારું જ ભજન કર તો વળી બીજા કોનું કરે એ હું પણ આવી ગયું તો એનાથી ભગવાને દૂર થઈ ગયા અને ભગવાનને છેવટે એ પણ કર્યું છે પલ્લા ઋષિરૂપે થઈને એમ બધા આગળના દાખલાઓ બીજા જ્યાં જ્યાં જુઓ ત્યાં પણ હું ભાવ જ્યાં સુધી હશે ત્યાં સુધી ભગવાન નજીક નહીં આવે પણ હું ટળે હરી ઢોકડા કે હું જ ભાવ ટળે છે એને ભગવાન નજીક ગયા છે અને જે દાસ સેવક થયા એને આ વસ્તુ પ્રાપ્ત થાય છે તે સિવાય થતું નથી આપણે જોઈએ છીએ કે દાદા ખાચર એ પણ જ્યારે એમનો હું ભાવ આખું ભૂલી ગયો શ્રીજી મહારાજ જ બધે દેખાય પોતાના કામમાં કાજમાં ઘર બહાર કુટુંબ પરિવારમાં ગમે ત્યાં હતો પણ એ જ દાસ તેને હંમેશા રહે મહારાજ જે હુકમ કરે જે વાત કરે એમાં કોઈ પણ જાતનો સંશય નહીં કોઈ પણ જાતની શંકા નહીં મહારાજ જેમ કહે એમની દિશા બીજો કોઈ વિચાર જ નહીં કરવાનો ક્યાં થશે કે નહીં થાય બનશે કે નહીં બને કે આ વાત સાચી છે ખોટી છે એવો કોઈ સંશય જ નહીં મહારાજ કહે એટલે એ પ્રમાણે એના મનમાં એ જ વાત દ્રઢ થઈ જાય એટલે શું કે મહારાજના જે એમનામાં વિશ્વાસ અને મહારાજના દાસ જ હતું કે ભગવાનની આગળ આપણું ડાપણ શું કરવાનું હતું મેલી ડાપણ ભોળાપણ રહીએ દાસના દાસ થઈને કે આપણું ડાપણ ને ભોળ પણ બે મૂકવાની વાત છે આપણને એ બે નડે છે કે હું એ મારું ડાપણ છે હું બુદ્ધિશાળી છું હું ડાયો છું હોશિયાર છું આળ છે તે છે અને કેટલી વખત ગોળપણમાં પણ આપણું જતું રહે છે મને બે મૂકી દેવાની વસ્તુ છે ને એ ભગવાનની આગળ બે મૂક્યું છે તો દાદા ખાચરને પણ આપણે યાદ કરીએ છીએ અને એ આપણે વચનાવંદના પાણે પાણે દાદા ખાચરના દરબારમાં વાત કરીએ છીએ એનું મુખ્ય કારણ છે કે એ હું ભૂલી ગયા અને મહારાજ મય જ બની ગયા એટલે જ્યારે એના મય બને છે ત્યારે એ કાર્ય સિદ્ધ થાય તે સિવાય થતું નથી ભગવાન રાજી કરવા માટે તન્મય બનવું જોઈએ કે એમનો હું સેવકને દાસ છું ને જે કે બરાબર છે તાયથી તમારે વિદ્યાભ્યાસમાં પણ તન્મય થાવ ને તો જે ડિગ્રી પ્રાપ્ત થાય વેપારી પણ વેપારમાં તન્મય થયો પોતાનો ભાવ ભૂલી જાય છે વિદ્યાર્થી પણ ભૂલી જાય કોણ આગળ પાછળ બેઠું છે પણ જ્યારે વાંચવા બેઠો હોય પરીક્ષા પર બેઠો હોય તો બીજું જોવા જાય ને તો કાંઈ થાય નહીં આડું અવરું જોઈએ ને તોય પણ કામ બગડી જાય એ જોવાનું જ ન હોય એનામાં તન્મય આખું બની જવું પડે એકાગ્ર થઈ જવું પડે તો આખું કાર્ય થાય એકાગ્ર કરીને વસ્તુ છે એટલા માટે સ્વામી કહ્યું કે પ્રથમ તો સર્વ સંકલ્પોને પડ્યા મૂકીને એકાગ્ર ચિત્તે કરીને વાત સાંભળી આપણે બધા સંકલ્પો મૂકીને તો આ વાત આપણા જીવમાં ઉતરે
વાત તો આપણે બધા મહંત સ્વામી, ડૉક્ટર સ્વામી ને બધા સંતો, વિવેક સાગર સ્વામી, ઈશ્વર સ્વામી ને બધા સંતોએ આપણને ખૂબ ત્યાગ કર્યો, સ્વામી કોઠારી સ્વામી બધા સંતોએ કરી છે. એ બધી આપણા જીવમાં તન્મયતા હોય અને બધા સંકલ્પો મૂકીને સાંભળી હોય તો આપણા જીવમાં ઉતરે, ત્યારે એવી રીતે આ વાત છે કે તે જે કાર્ય તમે કરો સંસારિક કાર્યોમાં પણ આપણે બધું ભૂલી જાય છે કે કોણ આજુબાજુ બેઠું છે એનો પણ ખ્યાલ ના હોય. જેમ કહ્યું કે નટ ચડે વાંસડે પણ જોવા મળે સગળું ગામ, પણ નટ ન જુએ કોઈને ને જુએ તો બગડે કામ. નટ માણસો જે નટ વિદ્યા કરનાર છે બધા આપ જાણતા હશો, એક સાંભળવાની રૂપે નહીં આપતો અને વચ્ચે દોર હોય અને દોર ઉપર હોય પોતે આમ શ્રદ્ધી દ્રષ્ટિ રાખીને ચાલ્યો જાય. હવે કોઈ આધાર છે નહીં દોરડા ઉપર, શું આધાર? એને એવું બેલેન્સ એટલી બધી એકાગ્ર કરી છે કે એ આમાંથી પડે નહીં. હવે તે વખત નીચે બધા માણસો તાલીઓ પાડતા હોય, ડોલા વગાડતા હોય, બધું કેટલી જાતનું ઓહો વાહ વાહ કરતા હોય ને એના માટે બહુ સારો એ કરતા હોય, પણ એ આમેય ના જોયું ને આમેય ના જોયું, એક સહેજ આમ જોયું ને પડે એઠો. એમ આપણે પણ સ્વાઈ કે છે ખરેખર આપણો ભાવ ટાળીએ તો જ ભગવાનની અંદર આપણી વૃત્તિ એકમ થઈ જાય અને તો આપણું કાર્ય સરી જાય, નહીં તો એનો ખેલ બગડી જાય, એમ પડી જાય એટલે ખેલ બગડી જાય. પણ એ માણસો એટલી બધી એકાગ્રતા રાખે છે કે આખું બેલેન્સ એ કરી નાખે છે. મનની એકાગ્રતા જેને કહે છે એમ આપણે કોઈ પણ કાર્ય કરવું હોય તો એકાગ્રતા મનની બહુ જરૂરી વસ્તુ છે અને એ આપણે ભગવાનની મૂર્તિમાં એકાગ્ર કરવા જોઈએ. પોતાના ગુરુ ઈષ્ટદેવ એની વિશે આપણે બરો એકાગ્ર કરીએ તો પછી એમનું જે વચન છે પાળવામાં જરાય સંકોચ ના થાય, જરાય મન ના થાય અને જરાય કોઈ જાતનો વિક્ષેપ ના આવે અને ઉત્સાહને ઉમંગથી થઈ જાય. એ આજ્ઞા કરે એની અંદર અહોભાવ થાય કે હો બહુ સારું થયું, મને આ સેવા મળી, મને આ લાભ મળ્યો અને એ જે કંઈ થયું બહુ, આજે તમે બધા જે અહીંયા આવ્યા છો બેઠા છો એ તમને જે કંઈ થયું છે એનું કારણ છે કે તમે પણ આ રીતે ગમે તે સંજોગો હતા. બધાને કોઈને ઘણી ઘણી મુશ્કેલીઓ, ઘણી ઘણી વાતો આપણે જાણી સાંભળી છે, એવા સંજોગોમાં તમે તૈયાર થયા છે, એમાં પણ તમે તમારો અનુભવ બોલ્યા, તમે તમારી આ વસ્તુ બોલ્યા કે આ સ્વામીને મહારાજને આપણે રાજી કરવા છે, અધિવેશમાં જઈને આપણે આ બધું કાર્ય કરવું છે, એવો એક ભાવ એકાગ્ર થઈ ગયો. એટલે પોતાનો જ ભાવ, એમાં ઘણા સારા માણસો પણ છે અને ઘણા ગામડાના આદિવાસીના છે, ભણેલા ગણેલા છે, ઓફિસરો પણ છે, ડૉક્ટરો પણ છે, બીજી ડિગ્રીઓ પ્રાપ્ત બધા છે, તો એ બધાએ પોતપોતાની ડિગ્રીઓ ભાવ ભૂલીને આજે એક સેવક તરીકે આદિવેશમાં આવી ગયા. એ એક જ વસ્તુ છે કે આપણે એ હું ભાવ ટાળ્યો તો આ વાત થઈને કામમાં કે છે હવે આપણે આ છે ને ત્યાં બધાને ક્યાં જવું ના પડે, બધું ફાવે ના પડે. એટલે હું ભાવ જો આવ્યો હોય તો અહીં આવવાનું જ પેલું મન ના થાય કે ત્યાં જઈએ તો પછી બધું ફાવશે ના ફાવશે, બધી આપણે બધું હરીફાઈમાં ભાગ લઈએ અને કદાચ આપણને સફળતા ના મળી તો શું, આ બધા વિચારો આવે. સફળતા મળે કે ના મળે, આજ્ઞા એટલે એમાં સફળતા, આજ્ઞા એટલે આત્મસત્તારૂપ, બીજું કાંઈ નથી. આજ્ઞામાં જ બધી વસ્તુ થઈ જઈ કે એ સફળતા મળી ગઈ, આપણે ગયા આજ્ઞાથી એટલે ત્યાં જ થઈ ગયું. એટલે કહેવાનું શું છે કે એવી રીતે ભગતજી મહારાજ જેમ ગુણાસ્વામી કહ્યું કે જાઓ ડુંગરો લઈ આવો તો ઉપડ્યા, એ આવવાનો નથી તમે જાણો હું જાણું, તે વખત બેઠેલા બધા જાણે છે, પણ સ્વામી ગુણાતીતની આજ્ઞા છે એ માટે પોતે ઊભા થયા તો સ્વામી રાજી થઈ ગયા. એટલે સ્વામી કહે છે આપણને આ પહેલું આ બધું કરવામાં મુશ્કેલી આવે, આપણને આવડશે નહીં આવડે, કોલતો ફાવશે નહીં ફાવ, ઘણા છે કે જેને કોઈ જાતનું વચનાવર નિરૂપણ ન કર્યું એ નિરૂપણ કરતા થઈ ગયા. આ અધિવેશનની અંદર બધાના જે ખરા ખરા મેં સાંભળ્યા તો એમને કાંઈ બીજાને ખબર ન હોય તો એ બહુ સરસ વાતો કરતા, સત્સંગ કરાવતા થઈ ગયા. જે ગામમાં સત્સંગ નહીં ત્યાં પણ સત્સંગ થયો, જે ગામમાં વ્યસની માણસો ત્યાં એક વરી વાત કરી, એક દીવમાં ગયા ત્યાં કોઈ સત્સંગી નહીં, ઉનાવાના બધા ઉના ભક્તોએ વાત કરી તો ત્યાં બધા કોઈ જાતના બધા ત્યાં તો પેલો આ પેલું સેન્ટ્રલનું હતું ને સ્થાન પહેલાં દીવ એટલે દારૂની છૂટ જ છે, બધા દારૂ પીતા જ હોય અને ત્યાં કોઈ પણ જાતનો સત્સંગ કાંઈ નહીં. રાત જ્યારે કોઈને ત્યાં જઈને બેસું ક્યાં, ત્યાં ફરવા નીકળ્યા સાધુ મેં ત્યાં મોટો વહી રહ્યા, પેલા બે કલાક સુધી ફરીને આટા મારે કોઈ જ મળે નહીં, કોઈ ના કહ્યું કંઈ આવીને બેન કે દારૂ પીતા હોય ધમાલ કરતા હોય બીજું ત્રીજું કરતા હોય, પછી થોડું ઘણું પેલા બે કોઈ કહેવા જાય બે તમાચો મારી લીધી. એ બહુ સત્સંગની અંદર પણ એમને કહ્યું કે બસ આપણે જોગી મહારાજની આજ્ઞા છે, મહારાજને રાજી કરવા છે, તો ફરી ફરી જઈને પાછા સત્સંગ કરાયો. એટલે શું કે એમાં એમને પોતાને એમ ન થયું કે આપણે આવું છે માર ખાધો બીજું ત્રીજું, પણ કરવું જ છે કામ એવી એક દ્રષ્ટિ હતી તો કામ બધું થઈ ગયું. અને કહેવાનું શું મોટા ઓફિસર ખેતીવાડીના એ પણ વાત કરી એમને કે ત્યાંથી સત્સંગ કરવા જતા જૂના એટલે ખેતીવાડીમાં પોતે છે ને બહુ સારો ઓફિસ, તે પોતાની સાયકલને કશું આવડે ને સાયકલ ઉપર નીકળ્યા વરસાદને બીજું ત્રીજું આટામાં જઈને પડ્યા.
જાખરામ જઈને પડ્યા. એવી મોડ નીકળ્યા પછી પાછું બીજે વખત ગયા હતા, પેલું બગડી ગયું જે ચલાવવાનું જે એને મશીન, અરે સાયકલ જે હોય તો ચાલી નહીં. એટલે કહેવાનું શું કે ઓફિસર માણસને એમ થયું, જો ઓફિસર પોતે પોતાને માને કે હું ઓફિસર છું, મારાથી આ કામ ના થાય તો ના થાય. ભાઈ જાણે હું ઓફિસર છું જ નહીં, હું તો સેવા કરવા માટે જ આવ્યો છું, તો એ કામ થઈ શકે એમ. આ બધાના આવા દાખલા છે. આ બધા જે તૈયાર થઈને આવ્યા છો એમાં એક એકની વસ્તુ આપણે કહીએ ને બીજાને ભૂલી જવાય એવી વસ્તુ છે. એટલો આ બધો દાખલો છે. એનું કારણ એ છે કે આપણામાંથી જે હું ભાવ ગયો એ એક જ વસ્તુ છે કે આપણે આ વસ્તુને સિદ્ધ કરવી છે, મહારાજ સ્વામીને રાજી કરવા છે. અક્ષરે પુરુષોત્તમનું જ્ઞાન સર્વત્ર પ્રવર્તે એને માટે આપણે પ્રયત્ન કરવો છે. તો જેને નહોતું આવડતું, નહોતા બોલતા, એવાને બોલતા થઈ ગયા અને આવડી ગયું. એટલે આની અંદરથી ઘણો ફાયદો થયો છે કે આપણે આપણા મનમાંથી મારાથી થશે નહીં થાય, આવું ફાવશે નહીં ફાવે એવા વિચાર મહારાજો કરે ના થાય, પણ બધા થશે જ એવો એક ભાવ હતો. મહારાજ સ્વામી દ્રષ્ટિ રાખી દી તો બધાને કાર્ય થઈ ગયું છે. તો કહેવાની વસ્તુ શું છે કે આપણે આ પ્રમાણે આ મહારાજને રાજી કરવા માટે સદા હંમેશા સેવક ભાવ રાખવાનો છે, દાસ ભાવ રાખવાનો છે. આપણી બધી જાતની મોટી માન કીર્તિ પ્રતિષ્ઠાને મૂકી દઈ અને ભગવાન આગળ તો આપણે નાના છીએ. ભગવાન આગળ ગમે એટલા મોટા આપણે આપણે આ લોકની દ્રષ્ટિ હોય પણ ભગવાન આગળ નાના છે. કારણ કે એમની શક્તિ બુદ્ધિ આગળ તો આપણું કાંઈ છે જ નહીં. એમની તો અપાર બુદ્ધિ છે, અપાર શક્તિ છે, અપાર તેજ છે, ઐશ્વર્ય પ્રતાપ બધું છે. એની આગળ આપણું શું છે? આપણે કંઈ છે જ નહીં, સૂકું પાંદડું આપણાથી હાલતું નથી. તો એવી જે ભગવાનની મોટપ હંમેશા આપણને સમજાય તો એને માટે બધું આ થઈ શકે. આપણો ભાવે ભૂલી જાય અને એ ભગવાનનો ભાવ આપણી અંદર આવી જાય તો આ બધું કાર્ય થઈ શકે. આપણાની અંદર એ ભગવાનની શક્તિ. અને જ્યારે કહ્યું મહંત સ્વામી કે વૈરાટ આખું પડ્યું હતું, વૈરાટ કેટલું મોટું જબરદસ્ત, એના હાથ પગ લાવવાનું તું આખી દુનિયામાં સમાઈ જાય, એનાથી મોટા બ્રહ્માંડ સમાય, એટલું મોટું વૈરાટ છે. આવી વૈરાટમાં બધું સમાઈ જાય, અનંત બ્રહ્માંડ તો પણ હાલી ચાલી શક્યું ને, બધું હતું, ઇન્દ્રિયો હતી, અંત કરી આંખ નાક કાન બધું હતું, પણ ઉઠી ન શક્યું અને ચાલી ન શક્યું. પણ જ્યારે વાસુદેવનો પ્રવેશ થયો, એટલે ભગવાનનો જ્યારે પ્રવેશ થયો ત્યારે ચાલ્યું. હવે આપણે આવવાના આવા છે, આમ હોઈ રહેલો બધા બુદ્ધિશાળી અને દુનિયાનું તમામ કામ કરી શકીએ અને આકાશમાં ઉડીને ચંદ્ર ઉપર જઈને એ બધું કરીએ એવા શક્તિમાન. પણ ક્યારે થાય કે અંદર વાસુદેવનો પ્રવેશ થાય? આત્મા અંદર છે તો જવાય છે ને, કે આત્મા જતો રહ્યો તો મળતું થઈએ છીએ આપણે, એના છે તો કંઈ કરી શકાય એવું નથી. આમાંથી એક આત્મા ચાલી ગયો તો બધો એમને જ આપણે છે, હાથે ના ચલન, પગે ના ચલન, બધું બોલી પણ નહીં શકતા. એટલે એક વસ્તુ છે કે જ્યારે ભગવાનનો પ્રવેશ થાય છે, બ્રહ્મનો પ્રવેશ થાય છે, ત્યારે જ આ બધું કાર્ય થાય છે. એટલે આપણા મનમાં એક જ છે કે બ્રહ્મને આગળ, ભગવાનની આગળ આપણે સેવક છે, દાસ છે, આપણી કોઈ શક્તિ નથી. એ ભાવ અહોભાવ હંમેશને માટે રહે તો કોઈ પણ કાર્ય આપણે માટે શક્ય બની શકે છે, કોઈ જાતનો વાંધો આવતો નથી. અને એ વાત આપણે બધાએ જોઈ શકીએ. જે પ્રમાણે પર્વતભાઈને પણ એ જ ભાવ હતો, મહારાજને ભાઈ આખું ખેતી કરતા, વાડી કરતા, તો પણ મહારાજના એક દાસને સેવક, બહુ પોતાનું જ્ઞાન સમજ બધા, પણ છતાં એક દાસભાઈ વર્ત્યા. તો આજે એમની સ્થિતિ પણ અલૌકિક થઈ આપણે જોઈ છે. શિવલાલ શેઠ પણ ગુણાતાન સ્વાઈના પ્રતાપે થઈ ગયા, એમની પણ સ્થિતિ જોઈ છે. અને બધા સંતો 500 થઈ ગયા, એ પણ પોતાનો ભાવ ભૂલી ગયા, મહારાજનો આદેશ લઈને પોતે નીકળી પડ્યા. અને એ કહ્યું મહારાજ અમે જઈએ છીએ પણ ત્યાં આગળ બધા વિદ્વાન પુરુષો બીજા ત્રીજા ભણેલા મળે, અમે એટલી બધી મારો અભ્યાસ ન હોય, આવડત ન હોય, તો ત્યાં શું મારે તમારે કંઈ કરવું નથી, તમે આ પ્રમાણે ત્યાં જઈ અને અમે આપેલા નિયમ ધર્મ રાખજો અને સ્વામિનારાયણ ભગવાન છે એટલી વાત કરજો, સમાજ થશે. એટલે એમને એ ભગવાનનો આદેશ ઝીલી લીધો અને પોતાનો ભાવ ભૂલી ગયા કે આપણને આવડે છે કે નથી આવડતું, મહારાજે કહ્યું છે એટલે થશે. ત્યાં જઈને ઉભા રહે, લોકોને એના દર્શનથી આમ ભાવ થઈ ગયો, હજારો ભગવાન સ્વામિનારાયણ થઈ ગયા. એટલે કહેવાનું શું છે કે આપણે પણ આ પ્રમાણે આપણે મહારાજને રાજી કરવા માટે આપણું આ કાર્ય છે. અને એ માટે બધાએ ખૂબ સારી તૈયારી કરીને આવ્યા છો, એમાં બધાને ખૂબ સારો આ પ્રમાણે ભાવ પણ થયો છે. પણ આ ભાવ નિરંતર આપણે રાખવાનો છે કે આપણે આટલું કર્યું એટલે આપણે પૂરું નથી થતું, આટલું આ તો આપણે શીખ્યા છીએ, શીખ્યા છે, પાછું એનું તરત ભાગોળવાનું છે, એનું તાજું ને તાજું રાખવાનું છે. અને પાછળ આગળ પણ એ જ રીતે અત્યારે જેમ કથા વાર્તા થઈ ગયા છે, કીર્તનો બોલતા થઈ ગયા છે, વાત કરતા શીખ્યા છો, એવી રીતે એ જ ઉત્સાહને એ ઉમંગથી આપણે કાયમ ચાલુ રાખવાનું આ જીવન. એટલે આપણું જીવન જ્યાં સુધી રહે ત્યાં સુધી આપણે જોઈએ છીએ કે યોગીજી મહારાજ એમના જીવનમાં આપણે જોયું છે કે એમનો હું ભાવ હતો જ નહીં, એમનું અસ્તિત્વ જ પોતે નહોતું. એ હંમેશા મહારાજની જ અંદર તલ્લીન હોય, એમની અલમસ્ત ભક્તિ, એમનો અલમસ્ત આનંદ પણ તમે જો હસતા હસતા નસતા. કારણ કે એ યોગી મહારાજ એ હું છું એવું બાહુભાઈ આપણા જસભાઈ બાહુભાઈ કહેતા કે હું આ પ્રમાણે કામકાજ કરું છું, પ્રધાન તરીકે બધું કરું છું, કાર્યકર તરીકે બધું કરું છું, પણ મને થાય છે હું બાહુભાઈ છું. જ્યારે યોગી મહારાજને તો એ છે જ નહીં કે હું યોગી મહારાજ જ છું, કારણ કે એમનું એ પોતાનું અસ્તિત્વ ભૂલી અને બધું ભગવાનમય કાર્યકર્તા અને સેવક ભાવ. જો એ આપણો ભાવ જ્યાં થાય તો સેવક થાય, નકર તો હું મહાત્મા છું,
હું મોટો છું, મને લાખો માણસ માને છે, તો એ ભાવની અંદર કોઈને મળે ને કોઈને નાય મળે. જોગી મહારાજ નાના નાના માણસ સુધી એને મળવું, એને વાત કરવી, એને આશીર્વાદ આપો. કારણ કે એમને પોતાને હતું જ નહીં કે હું મોટો મહાત્મા છું, મારાની સાથે વાત થાય કે ના થાય, અહીં બેસાય કે ના હોય તો નીચે જમીન ઉપર બેસી જાય, અને ધૂળ હોય તો ધૂળમાં બેસી જાય, અને ગાદીનો કોઈ મેળ નહીં, ગમે ત્યારે ગમે ત્યાં બેસી જાય. તુલાકાક જ્યારે આપણે જોગી માણસ અમૃત મહોત્સવ ઉજવ્યો ગોંડલમાં, ત્યારે હજારો લાખો માણસો બેઠા સભાની અંદર, ફુલાર થયા અને સ્વામીને ખૂબ ખૂબ સારી રીતે પ્રસંગ ઉજવાઈ ગયો. પછી દુલાગાગ છે સ્વામીને જે છેલ્લી રજા સ્વામી સમયો થઈ રહ્યો, પછી ત્યાં મંદિરમાં ગયા. ત્યાં આગળ જરા રસોઈને બહાર હતી ને ભાજી એમને પોતે ભાજી પહેલા રસોઈ માટે મંદિર કરવાની છે, તે બે ત્રણ છોકરાઓ ભાજી તોડતા હતા, સ્વામી ત્યાં બેસી ગયા છોકરા સાથે, એ પણ ભાજીના પાંદડા તોડવા લાગી ગયા. દુલાગાગે ચાલો સ્વામી રજા લેવા ગયા. દુલાગાગે ત્યાં દુલાગાગે આશ્ચર્ય થઈ ગયા કે જેને લાખો માણસ આજે દર્શન માટે અને આશીર્વાદ માટે આવ્યા છે, હવે એ સ્વામી આજે ભાજી તોડા પાસે બેઠા, એમાં આસનનું કંઈ નહીં, કાંઈ નહીં, પેલા છોકરા રે, બીજા મોટા માણસો એને બેઠા હોય તો આપણે તે જરા ઉત્સાહ રહે કે આપણે આટલા બધા આવ્યા છે તો કોઈ સારા માણસ પાસે બેસવું કરવું, એવો થોડો અહંભાવ આપણને આવી જાય, આપણો ભાવ એની અંદર એવો થઈ જાય. જ્યારે જોગી માનને તો એ કંઈ જ નહીં, જેને સમયો થયો નથી, કંઈ ઉત્સવ નથી ને આપણે એમ છે. એટલે મહારાજના મય જેનું આખું જીવન દાસ ભાવ જ હંમેશા, તો કહેવાનું શું કે એમના મહારાજ અખંડ રહ્યા, હજારો માણસોને એના થઈ સુખને લાભ પ્રાપ્ત થયું છે. એટલે આપણે પણ એ જ વાત ધ્યાનમાં રાખવાની, એની રીતે રીતે આપને બીજી રીતે બાદ એમને જેમ દાસ ભાવે પોતે આખું કાર્ય કર્યું, લાખો માણસો માન્યા, લાખો પ્રકારનું કાર્ય કર્યું, મંદિરો કર્યો, સત્સંગ કર્યા, યુવકો કર્યા, અને આ બધી એ સત્સંગ પ્રવૃત્તિઓ કરી દેશ પરદેશ સુધી પોતે ત્યાં પધાર્યા અને કાર્ય કર્યું છે, પણ એમાં પોતે આ એક સેવક ભાવથી જ રહ્યા, હું ભાવ પોતાનો હતો નહીં, તો એનાથી હજારો માણસને લાભ પણ થયો, ફાયદો પણ થયો. એટલે એની રીત છે કે ભાઈ આપણે કોઈ પ્રકારે કોઈનું જોયા સિવાય અને કોઈની બીજી રીતના અવગુણ અભાવમાં પડ્યા સિવાય આપણા સામે જોવાનું છે, આપણામાં દોષ ને સ્વભાવ છે ટાળવાના છે, બીજાના હોય તો આપણે જોવાની માટે ગુણ દ્રષ્ટિ કરવાની, જે સારું છે એટલું એમાંથી લેવાનું છે, બાકી બધું પડતું મૂકવાનું, આપણામાં એવા દુર્ગુણો કાઢવાના છે કે ક્યારેક આપણે આવો જ્યારે દાસભાવ થાય, સેવક ભાવ થાય, તો જ આપણે એ વસ્તુ બની શકે છે અને તો જ ભગવાન આપણા સમીપે નજીક આવે. એક આપણે દૂર જ હંમેશને માટે જેને જેને હમ છે રાખ્યું છે એનાથી ભગવાન દૂર છે, તે કહ્યું કે આ પ્રમાણે ભગવાનને આપણે હંમેશા રાખવાના છે. એટલે એ પ્રમાણનો ભાવ હંમેશા આપણે રાખી અને આપણે કાર્ય કરવાનું છે, અને એ કાર્ય આપણે કરીશું તો ભગવાન જરૂર રાજી થશે. એટલે આ બધા જે કાર્ય કરતા હોય આ પ્રયત્ન કર્યો છે, એથી ખૂબ આનંદ થયો છે. સાથે અહીંયા સ્વયંસેવકો પણ બેઠા છે કે જે આપણી સેવામાં હતા, આપણે બધા કાર્યકર્તાઓ, કારણ કે આ બધું અધિવેશનમાં બધું આપણે એકબીજાની સ્પર્ધાઓમાં બધું કાર્ય કરવાનું હતું, તો એની સેવામાં પણ સેવકો બહુ ખડે ભગે રહ્યા. સ્વયંસેવક પોતે જ સેવક, પોતે જ સેવક બને તો જ કાર્ય થઈ શકે, નકર એ બની શકે નહીં. તો એમને પણ બહુ જ પોતે આ પ્રમાણે સ્વામીને રાજી કરવા માટે અને આ બધાની સેવા કરી છે. એમને એવું નથી કે આ સેવા મારાથી થાય, એ પણ જાણે છે કે જે આજ્ઞાથી સેવા જે મળે, અને આપણે મોટા સમય બધે જોયું છે કે મોટા મોટા સારા સારા શેઠિયા અને સારા સારા ઓફિસરો ડૉક્ટરો બધા કાર્ય જે સોંપવામાં આવી સેવામાં તત્પર થઈ જાય. એમને એમ ના થાય કે હું આ મારી ઓદ્દો અધિકાર છે અને મારાથી આ નાનું કામ થાય કે ના થાય, કે આ બધું કામ બને કે ના બને, જે કામ સોંપ્યું. એટલે કહેવાનું શું કે એ ભાવથી આપણે જો કામ કરીએ તો ભગવાને સંત રાજી થાય છે. એટલે સ્વયંસેવકોએ પણ બહુ સુંદર સારું કાર્ય કર્યું છે કે અત્યારે ખડે પગે રહી અને તમામ પ્રકારની જે સુવિધાઓ જે સગવડતાઓ એમને પણ આપી છે, અને આપણા દરેક સમયની અંદર સ્વયંસેવકનું કામ બહુ સારી રીતે સફળતાપૂર્વક આપણે નિહાળ્યું છે. એમને કોઈ પણ રાત્રિ દિવસ વહેલું મળવું જોયા સિવાય, આપણે ગાંધીનગરમાં તો વરસાદ આવ્યો તો બધા જાણે છે, પણ તે વખતે સ્વયંસેવકો ઉભય પગે ખડે પગે રહી અને બધાની ખૂબ સારી રીતે વ્યવસ્થા, પાણી ભરાઈ ગયું, એમાં ભરાઈ ગયું, કાદવ ભરાઈ ગયો તો પણ સાફ સુફીને તૈયાર કર્યા હતા. કોઈને એમ નથી થયું કે ચાલો ઘર ભેગા થઈ જઈએ, નહીં તો દેહભાવમાં હોય આવતો કે આપણે ચાલો નાહી જઈએ ઘરમાં, પણ એ કંઈ ખસ્યા નહીં. એનું કારણ એ છે કે આપણે જે ક્યારેક કરવા આવ્યા છીએ ભગવાનને રાજી કરવા માટે, તો એ રાજી થયા છે, તો એવો ભાવ હંમેશને માટે રહે અને આપણે ભગવાન શ્રીમાને સર્વ પ્રકાર રાજી કરી શકીએ, યોગીજીમાં રાજી કરી શકીએ, અને એવું ને એવું બળ હંમેશા રહે, આપણને ઉત્સાહ પણ રહે. આ ઉત્સાહ છે, આપણે તૂટવો ન જોઈએ, કાં એક દિવસ બે દિવસ મારો નથી. જોગી મહારાજ એમ પોતાના 80 વર્ષ સુધી એ જ ઉત્સાહ, એ જ ઉમંગથી પોતે ભક્તિ, સેવા, કથા, વાર્તા, પધરામણી બધું જ પોતે કર્યું છે. એમને પોતે કોઈ પાતના એ પોતાનો હું કે મારાથી થાય કે ના થયું, ના થાય તો પણ પોતે કર્યું છે. શાસ્ત્રી મહારાજ પણ પોતે 86 વર્ષ સુધી અક્ષર પુરુષોનું જ્ઞાન આખી દુનિયામાં પ્રવર્તે એ એમનો જે સિદ્ધાંત લઈને આવ્યા હતા એને માટે પોતે ઠેઠ સુધી કર્યું છે, અને એ પ્રમાણે એની વાત પણ કરતા, એક માણસ હોય તોય ભલે, બે હોય તોય ભલે, ના હોય તો ભલે, એક વાત કરવી એટલે કરવી, તો એવો જ જે ભાવ એમને રાખ્યો છે.
આપણે પણ એમના સેવક છે, એમના દાસ છે, તો એમની જ પ્રમાણે આપણે પણ એમનું જે આપેલું જ્ઞાન છે, એમને આપેલો જે આદેશ છે, એમનો જે સંદેશો છે, એ આપણે ઠેઠ નાનામાં નાના માણસ સુધી, છેલ્લા થરના માણસ સુધી અને દેશ પ્રદેશની અંદર આ બધી વાત પ્રવર્તે એ જોગીમાની જે આજ્ઞા છે, આદેશ છે, એ આદેશને હંમેશા આપણે ઝીલીને સર્વ પ્રકારે કાર્ય કરીએ, એવું કાર્ય કરવાનું બળ આપ સર્વને મળે અને સર્વ પ્રકારે સુખ્યા થાવ એ જ પ્રાર્થના.